નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપ સર્વેનું આપણા સૌની ચેનલ લર્ન વિથ ડેક્સમાં. તો દોસ્તો, ધોરણ 12 પછી આવનારું શૈક્ષણિક સત્ર વિદ્યાર્થીના જીવનમાં એક અગત્યનો ભાગ ભજવે છે અને આ મહત્વપૂર્ણ કારકિર્દીની અંદર પ્રવેશ લેતા પહેલા વિદ્યાર્થીના મનની અંદર એક વાત ચોક્કસથી ઉદ્ભવ થતી હોય છે કે મારી સામે વિકલ્પો આટલા બધા છે તો આવામાં કાસ કોઈક એવું હોય કે જે યોગ્ય અને સંપૂર્ણ માહિતી મને આપી શકે કે શું કરવું અને શું ના કરવું, શેમાં હિત છે અને શેમાં અહિત છે, અરે શું સરળ છે અને શું ગૂંચવણ ભર્યું છે. તો દોસ્તો, તમારા આવા તમામ પ્રશ્નોમાંથી એક મહત્વપૂર્ણ પ્રશ્ન કે જેનાથી તમારી કારકિર્દી તરફ એક અગત્યનું પગલું તમે ભરી શકશો, તે પ્રશ્નનું સમાધાન આપવા હું પંકજ રાવત આવી ગયો છું આપ સૌની સમક્ષ. અને જેમ કે આપ સૌને ખ્યાલ આવી જ ગયો હશે કે કોઈ પણ સ્ટ્રીમ પસંદ કરતાની સાથે જ, ભલે તે અહીં BA હોય, BCOM હોય કે પછી BSc હોય, આ પ્રશ્ન ચોક્કસથી મનની અંદર ઉદ્ભવે છે કે કયા મીડિયમથી હું આ ડિગ્રી કે પછી આ કોર્સ કરું, કયું મીડિયમ મારા માટે યોગ્ય રહેશે. અને જોવામાં અત્યંત સરળ લાગતા આ પ્રશ્નની મારા દ્વારા અપાયેલી એકે એક ઊંડાણપૂર્વકની જાણકારી બાદ કદાચ એવું પણ થઈ શકે છે કે તમે તમારો એક યોગ્ય નિર્ણય લઈ શકો છો અને તમારો પૂર્વ નિર્ધારિત નિર્ણય જે છે તેને બદલી પણ શકો છો. તો ચાલો દોસ્તો, કરીએ શરૂઆત આપણા આજના આ વિડીયોની. લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઇબ તો તમે કરી દેશો તેની મને દિલથી ખાતરી છે. તો શરૂઆત કરીએ દોસ્તો અહીંયા સૌથી પહેલા મુદ્દાથી કે કોને ઇંગ્લિશ મીડિયમનો વિકલ્પ અને કોને ગુજરાતી મીડિયમનો વિકલ્પ અહીંયા પસંદ કરવો જોઈએ. દોસ્તો, સૌથી પહેલાં અહીંયા હું વાત કરું છું ઇંગ્લિશ મીડિયમની. દોસ્તો, જો તમારે અહીંયા CS કરવાની ઈચ્છા છે કે પછી તમારો ગોલ જે છે તે અહીં ફોરેન જવાનો કે પછી સિવિલ સર્વિસીસની અમુક પરીક્ષાઓ આપવાનો છે કે તમે કોઈક મોટી નામચીન કંપનીમાં સારો હોદ્દો મેળવવા માગો છો, તો તમારા માટે બેસ્ટ ઓપ્શન છે ઇંગ્લિશ મીડિયમ. કારણ કે ઉપર જણાવેલા તમામ ફિલ્ડની અંદર મોસ્ટ ઓફ રિક્વાયરમેન્ટ હોય છે ઇંગ્લિશ મીડિયમ કરેલા કેન્ડિડેટની, અને વર્લ્ડ વાઇડ એક્સેપ્ટેડ પણ ઇંગ્લિશ મીડિયમના જ કેન્ડિડેટ હોય છે. એ જ સાઈડ દોસ્તો, જો અહીં હું વાત કરું છું ગુજરાતી મીડિયમની, તો જો તમારે રાજ્યને લગતી કે કેન્દ્રને લગતી જેમ કે GPSC અને UPSC જેવી પરીક્ષાઓ આપી હોય, તે સિવાય તલાટીકમ મંત્રી, બિન સચિવાલય, PI, PSI, કોન્સ્ટેબલ, રેલવે વગેરેની પરીક્ષાઓ આપવાની હોય, કે તમારે અહીંયા સાહિત્યિક ક્ષેત્રની અંદર જવું હોય, તો તમારા માટે દોસ્તો અહીંયા એક યોગ્ય વિકલ્પ રહેશે ગુજરાતી મીડિયમ. કારણ કે એક સીધી વસ્તુ છે કે જો સરકારી પરીક્ષાઓનો તમારો એક ગોલ અહીં પહેલેથી ફિક્સ છે અને તમે પહેલાથી જ ગુજરાતી મીડિયમના વિદ્યાર્થી છો, તો એવામાં મીડિયમ બદલીને લોડ લેવાનો કોઈ અર્થ થતો નથી. કારણ કે ફક્ત દેખાડવા માટે ઇંગ્લિશ મીડિયમ અને કર્મ કરવા માટે ગુજરાતી મીડિયમ, તો દોસ્તો એ અહીં ખરેખર આવનારા જીવનની અંદર ઘણી બધી મુશ્કેલીઓ સર્જી શકે છે. કારણ કે ઘણા બધા વિદ્યાર્થીઓને મેં એવા પણ જોયા છે કે જેઓ તેમનું ગ્રેજ્યુએશન ઇંગ્લિશ મીડિયમમાં કરતા હોય છે અને તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓ જે છે તે ગુજરાતીમાં આપતા હોય છે. જો કે અહીં મારો પર્સનલ એક્સપિરિયન્સ જે છે તે પણ કંઈક આવો જ છે. જો કે આ કંઈ ખોટું નથી, પરંતુ જો તમામ જગ્યાએ એક જ ભાષાથી આપણે ભણીએ અને આગળ વધીએ, તો આપણા માટે તે સરળ પણ રહેશે અને વધુ સારી રીતે તમામે તમામ પરીક્ષાઓ જે છે તે પરીક્ષાઓને આપણે આપી પણ શકીશું. અને જેમ કે મેં કીધું અહીંયા કે મુશ્કેલીઓ જે છે તે ચોક્કસથી અહીં બે ભાષાઓના લીધે સર્જાઈ શકે છે. તો તમારે રિસેટ કરવાનું છે કે તમારો ગોલ જે છે તે ગોલ અહીંયા વિદેશ જવાનો છે, CS કરવાનો છે કે પછી સરકારી પરીક્ષાઓ તરફ આગળ વધવાનો છે. બાકી દોસ્તો, અહીંયા જો યોગ્ય વિકલ્પ આપણે પસંદ કરી લઈએ, તો આગળ જતાં ક્યારેય પણ આપણને પસ્તાવવું નહીં પડે. ત્યારબાદ દોસ્તો, અહીંયા વાત આવે છે એડમિશનની, અને આ જે વાત હું કરવા જઈ રહ્યો છું તેનાથી કદાચ તમારો પૂર્વ નિર્ધારિત નિર્ણય બદલાઈ પણ શકે છે. આ વર્ષે તો દોસ્તો અહીંયા તમામે તમામ વિદ્યાર્થીઓ જે છે તે માસ પ્રમોશનના મેરિટથી કોલેજમાં જવાના છે. જો કે સામાન્ય વર્ષમાં જ્યારે પ્રમોશન નથી આપવામાં આવતું
ત્યારે પણ કોલેજમાં પ્રવેશતા વિદ્યાર્થીઓની સંખ્યા ઘણી વધારે હોય છે અને કોલેજની જે સીટ્સ છે તે સીટ્સ અહીંયા મર્યાદિત હોય છે. આવામાં ઘણા બધા વિદ્યાર્થીઓ તેમના પ્રવેશથી વંચિત પણ રહી જતા હોય છે. તો આવી મુશ્કેલીઓથી બચવા એડમિશનની યોગ્ય જાણકારી તમારા જોડે હોવી અત્યંત આવશ્યક બને છે. દોસ્તો, શોકિંગ અને મજેદાર વાત કહું તો કોલેજ લેવલે ઇંગ્લિશ મીડિયમ કરતાં ગુજરાતી મીડિયમમાં એડમિશન જલ્દી મળી જાય છે. યસ, સાંભળવામાં શોકિંગ લાગશે, બટ આ રિયાલિટી છે. ઇંગ્લિશ મીડિયમની સીટ્સ જે છે તે સીટ્સ ગુજરાતી મીડિયમ કરતાં ઘણી વધારે છે, પણ ગુજરાતી મીડિયમમાં ઓછા પર્સન્ટેજે તમને જલ્દીથી એડમિશન મળી શકે છે અને ઇંગ્લિશ મીડિયમમાં વધુ પર્સન્ટેજની સાથે પણ તમને એડમિશન લેટ મળી શકે છે. એક ઉદાહરણ આપું દોસ્તો, તો તમને અહીં વધારે સારી રીતે ખ્યાલ આવશે. માની લો કે કોઈક કોલેજ એવી છે કે જેમાં ઇંગ્લિશ મીડિયમ અને ગુજરાતી મીડિયમ બંને છે. એ જ કોલેજમાં ઇંગ્લિશ મીડિયમમાં પ્રવેશ મેળવવા માટે જો 60% રિક્વાયરમેન્ટ છે, તો ગુજરાતી મીડિયમમાં માત્ર 50% પણ તમને તે કોલેજની અંદર એડમિશન મળી જશે. તો અહીંયા પોતાની સીટ જો તમારે સિક્યોર કરવી છે તો બેટર ઓપ્શન છે દોસ્તો અહીંયા ગુજરાતી મીડિયમ. કારણ કે સીધી વસ્તુ છે કે ઓછા પર્સન્ટેજે ગુજરાતી મીડિયમમાં પ્રવેશ તમને જલ્દીથી મળી જશે અને અહીં ઇંગ્લિશ મીડિયમમાં એટલું જ અહીંયા પ્રવેશ જે છે તે તમને કદાચ લેટ મળી શકે છે. બાકી ડિસિઝન તમારે લેવાનું છે કે એક્ઝેક્ટલી અહીં ઇંગ્લિશ મીડિયમમાં જવું કે પછી ગુજરાતી મીડિયમમાં. ત્યારબાદ દોસ્તો અહીંયા વાત આવે છે સ્ટડી મટીરિયલ અને બુક્સની. હવે આ વાત સાંભળીને દોસ્તો તમે પાછા અહીંયા કન્ફ્યુઝ ચોક્કસથી થશો, કારણ કે જનરલી જ્યારે આપણે સૌ ધોરણ 12 સુધી ગુજરાતી મીડિયમમાં હતા ત્યારે તમામે તમામ બુક્સ અને સ્ટડી મટીરિયલ ગુજરાતી મીડિયમના વિદ્યાર્થીઓને જલ્દી મળી જતા હતા. જેમ કે કોઈક પેપર સ્ટાઇલ છે કે કોઈક અન્ય સ્ટડી મટીરિયલ છે કે પછી કોઈક ડાયજેસ્ટ છે, તો એવું ચોક્કસથી અહીંયા થતું હતું કે ઇંગ્લિશ મીડિયમના જે વિદ્યાર્થીઓ છે તેમને ગુજરાતી મીડિયમના વિદ્યાર્થીઓ કરતાં તમામ મટીરિયલ લેટ મળતા હતા અથવા તો અમુક મટીરિયલ્સ જે છે તે મટીરિયલ્સ મળતા પણ ના હતા. જેમ કે ગઈ વખતે જે ચેન્જ થયેલી પેપર સ્ટાઇલ આવી તે પેપર સ્ટાઇલ સૌથી પહેલાં ગુજરાતી મીડિયમના વિદ્યાર્થીઓને આપવામાં આવી અને ત્યારબાદ ઇંગ્લિશ મીડિયમના વિદ્યાર્થીઓને આપવામાં આવી. પરંતુ કોલેજ લેવલે આ એકદમ ઉલટું થઈ જશે, કારણ કે અહીં બુક્સ તો બંને જ મીડિયમની તમને સરળતાથી મળી રહેશે, પરંતુ તમામ સ્ટડી મટીરિયલ્સ જે છે તે અહીં ગુજરાતી મીડિયમ કરતાં ઇંગ્લિશ મીડિયમના વિદ્યાર્થીઓને જલ્દીથી અહીંયા મળશે. કદાચ અહીંયા એવું પણ બની શકે છે કે અમુક સ્ટડી મટીરિયલ્સ જે છે તે ગુજરાતી મીડિયમના સ્ટુડન્ટ્સને ના પણ મળે. સીધી વસ્તુ છે કે અહીં વાત આવે છે સંખ્યાની. જ્યારે સ્કૂલ લેવલે આપણે હોઈએ છીએ ત્યારે ગુજરાતી મીડિયમના જે વિદ્યાર્થીઓ છે તેમની સંખ્યા ઇંગ્લિશ મીડિયમ કે પછી હિન્દી મીડિયમના વિદ્યાર્થીઓ કરતાં ઘણી ઘણી વધારે હોય છે, અને કોલેજ લેવલે ગુજરાતી મીડિયમ કરતાં ઇંગ્લિશ મીડિયમના જે વિદ્યાર્થીઓ છે તેમની સંખ્યા ઘણી વધારે હોય છે. તો જે પણ અહીંયા પબ્લિશર છે કે જે પણ સ્ટડી મટીરિયલ બનાવનાર વ્યક્તિઓ છે તેઓ ચોક્કસથી તેમનું પ્રોફિટ જે છે તે એ જ તરફ વિચારતા હોય છે કે જે તરફ સંખ્યા વધારે હોય છે. તો આવામાં ઇંગ્લિશ મીડિયમના જે વિદ્યાર્થીઓ છે તેમને સ્ટડી મટીરિયલ્સ અને બુક્સની અંદર વધારે એડવાન્ટેજીસ રહેશે ગુજરાતી મીડિયમના વિદ્યાર્થીઓ કરતાં. ત્યારબાદ દોસ્તો અહીંયા વાત આવે છે ઇઝી વર્સેસ હાર્ડની, કે બંનેમાંથી કયું મીડિયમ અહીંયા અમને ઇઝી પડશે અને કયું મીડિયમ જે છે તે અમને અહીંયા હાર્ડ પડશે. દોસ્તો, જે લોકો ધોરણ 12ની અંદર પણ ઇંગ્લિશ મીડિયમમાં હતા અને તેઓ કોલેજ લેવલે પણ ઇંગ્લિશ મીડિયમમાં જવાના છે, તો તેમને તો અહીંયા કોઈ ખાસ ફેર પડતો નથી. પરંતુ અહીં મુખ્ય ફેર પણ ખાસ કરીને એ લોકોને પડશે કે જેઓ ગુજરાતી મીડિયમ કે પછી હિન્દી મીડિયમમાં હતા અને કોલેજ લેવલે ઇંગ્લિશ મીડિયમમાં જવાના છે. પણ આ ફેર જે છે તે દોસ્તો અહીં માત્ર ને માત્ર 6 મહિના અર્થાત 1 સેમેસ્ટર પૂરતો જ પડશે. કારણ કે શરૂઆતના પ્રથમ સેમેસ્ટરમાં તમને ચોક્કસથી લાગશે કે મારે શું કામ મીડિયમ બદલવાની અહીંયા જરૂર હતી,
પરંતુ ત્યારબાદના સેમેસ્ટર પછી એવી ફિલિંગ આવશે અને એવું અહીં આપણને લાગશે કે ભાઈ એક વર્ષ પછી તો હવે બધું અમને જે છે તે ફાવા લાગ્યું છે. અને એક વર્ષ પછી જ્યારે તમે ગુજરાતી મીડિયમની કોઈ પણ અકાઉન્ટની કે સ્ટેટની ચોપડી ખોલશો ત્યારે તમને લાગશે કે મારું હારું આની અંદર તો અમને કોઈ ટપ્પો પડતો જ નથી, અમને ઇંગ્લિશ મીડિયમની બુક લઈને આપો ત્યારે અમને કંઈક સમજાશે. દોસ્તો અહીંયા ઇઝી કે હાર્ડ જેવું જે છે તે અહીં બંનેમાંથી કોઈ પણ મીડિયમની અંદર રહેતું નથી, તો બંને જ મીડિયમ જે છે તે તમારા માટે અહીંયા બેસ્ટ છે, બંને જ મીડિયમ જે છે તે સારા છે. બસ અહીંયા ફેર ચોક્કસથી પડશે કે સમજવાનો અને ભણવાનો. ત્યારબાદ દોસ્તો અહીંયા વાત આવે છે કે શું ગુજરાતી મીડિયમથી ભણીએ તો ભવિષ્યમાં કોઈક મુશ્કેલી સર્જાઈ શકે છે. તો આનો જવાબ છે હા પણ અને ના પણ. કારણ કે મારા પહેલા મુદ્દાની અંદર જણાવ્યા મુજબ જો તમારે વિદેશ જવાની ઈચ્છા નથી તો કંકોડો બી તમને અહીંયા ફેર નથી પડતો કે તમે ગુજરાતી મીડિયમથી ગ્રેજ્યુએશન કર્યું છે. બાકી મોટાભાગની યુનિવર્સિટીઝની જે માર્કશીટ છે તે ફાઇનલ માર્કશીટમાં ક્યાંય પણ એવો ઉલ્લેખ નથી કરેલો હોતો કે તમે તમારું જે ગ્રેજ્યુએશન છે તે ગુજરાતી મીડિયમથી કર્યું છે કે પછી ઇંગ્લિશ મીડિયમથી. તો જો માર્કશીટની અંદર જ ઉલ્લેખ નથી ગુજરાતી મીડિયમ કે પછી ઇંગ્લિશ મીડિયમનો, તો શું તમને અહીં મુશ્કેલી સર્જાવાની છે? બસ અહીંયા ખાસ કરીને જેમને ફોરેન જવું છે તેમના માટે ચોક્કસથી અહીં જે છે તે ગુજરાતી મીડિયમ લીધા પછી મુશ્કેલી જે છે તે સર્જાઈ શકે છે. બાકી અહીંયા મારી સલાહ માનો તો જેમનું લક્ષ્ય અહીં ચોક્કસ નિર્ધારિત છે અને જેમને સરકારી નોકરીમાં જ જવું છે કે અહીંયા નોર્મલી કોઈ બધાના બિઝનેસની અંદર કે કંઈક એવામાં લાગવું છે, તો એ તમામ લોકો અહીં ગુજરાતી મીડિયમથી જ પોતાનું ગ્રેજ્યુએશન પૂર્ણ કરતા હોય છે. બાકી જિંદગી તમારી છે અને નિર્ણય પણ તમારો છે. બસ દેખાદેખીમાં એવું નથી કરવાનું કે ભાઈબંધ અથવા બેન પણ અહીંયા ઇંગ્લિશ મીડિયમ સિલેક્ટ કર્યું છે તો હું પણ અહીંયા ઇંગ્લિશ મીડિયમ રાખીશ. કારણ કે 80-85% કિસ્સીસ એવા જ હોય છે કે દેખાદેખીમાં પોતાનું જે મીડિયમ છે તે મીડિયમ રાખતા હોય છે, કે પછી આપણે અહીંયા કોઈને સારું લગાડવા માટે કે સારું દેખાડવા માટે ઇંગ્લિશ મીડિયમ રાખવાનું નથી. કે ભાઈ કોઈ આપણને પૂછે કે ભાઈ શેની અંદર તમે ભણો છો તો કહેવા પૂરતું થાય ને કે અમે જે છે તે ઇંગ્લિશ મીડિયમની અંદર બીકોમ કરીએ છીએ. તો એ 2-5 મિનિટનો જે દેખાડો છે તે ચોક્કસથી આગળ જઈને ક્યાંક ને ક્યાંક મુશ્કેલીઓ જે છે તે આપણી વધારી શકે છે. તો નિર્ણય ખૂબ જ વિચારીને અને સમજીને આપણે અહીંયા લેવો પડશે. ત્યારબાદ દોસ્તો અહીંયા વાત આવે છે ફીસની, કે કયા મીડિયમની અંદર ફીસ વધારે છે અને કયા મીડિયમની અંદર ફીસ ઓછી છે. આની અંદર દોસ્તો હું સાથે ને સાથે વાત કરી લઈશ ગવર્મેન્ટ કોલેજ અને પ્રાઇવેટ કોલેજની પણ. તો દોસ્તો અહીંયા ફીસની જો વાત કરું તો યસ, ક્યાંક થોડોક ફેર તમને અહીંયા પડી શકે છે ઇંગ્લિશ મીડિયમ અને ગુજરાતી મીડિયમની ફીસમાં. અને એ થોડોક ફેર એટલે ઇંગ્લિશ મીડિયમની ફીસ 500 કે 1000 રૂપિયા વધારે હશે અને ગુજરાતી મીડિયમની ફીસ 500 કે 1000 રૂપિયા ઓછી હશે. અને એ સિવાય પણ ઘણી બધી જે કોલેજો છે તે બંનેની જે ફીસ છે તે સેમ જ રાખતી હોય છે. તો ઝાઝો કોઈ ફેર અહીંયા પડતો નથી ઇંગ્લિશ મીડિયમ કે પછી ગુજરાતી મીડિયમની ફીસમાં. હા, અહીંયા એક વસ્તુ ચોક્કસથી હું જણાવીશ કે ગુજરાતી મીડિયમની અંદર જેમ કે મેં કીધું કે ઓછા મેરિટે તમને સરકારી કોલેજની અંદર એડમિશન મળી શકે છે અને ઇંગ્લિશ મીડિયમમાં જો તમારે સરકારી કોલેજની અંદર એડમિશન મેળવવું છે તો તમારે તમારું મેરિટ જે છે તે હાઈ જોઈશે. હવે સરકારી કોલેજ અને સેલ્ફ ફાઇનાન્સ એટલે કે પ્રાઇવેટ કોલેજની અંદર ફેરશું તો સરકારી કોલેજમાં દોસ્તો જો તમને એડમિશન મળે છે તો તમારે ફીસ જે છે તે ફીસ એકદમ માઇનોર ચૂકવવાની હોય છે. અને એ જ સાઈડ જો તમે પ્રાઇવેટ કોલેજની અંદર જાઓ છો તો તમારી ફીસ જે છે તે ઘણી વધારે પણ થઈ શકે છે. તો ડિસિઝન તમારે અહીંયા લેવાનું છે કે જો ઓછા મેરિટે મને ગુજરાતી મીડિયમમાં એડમિશન મળી જતું હોય તો કેમ મારે લેવું જોઈએ અને કેમ મારે ના લેવું જોઈએ. અને જો પ્રી ડિસાઇડેડ છે જ અહીંયા કે ઇંગ્લિશ મીડિયમની અંદર જ મારે એડમિશન લેવું છે તો પછી તમે લઈ શકો છો. બસ અહીંયા યાદ રાખજો કે ગવર્મેન્ટ કોલેજની અંદર તમારે જો જવું છે ઇંગ્લિશ મીડિયમમાં તો તમારું મેરિટ તમારા પર્સન્ટેજ જે છે તે હાઈ હોવા જોઈએ. જો કે આ વખતે તો ભાઈ દરેકે દરેક સ્ટુડન્ટ્સ જે છે તેમના અહીં પર્સન્ટેજ હાઈ જ રહેવાના છે. ત્યારબાદ દોસ્તો અહીંયા છેલ્લે છેલ્લે એક અદ્ભુત પ્રશ્નનો પણ જવાબ આપી દઉં કે જેની મને 100% ખાતરી છે કે કોઈકને કોઈકના મનની અંદર તો આ પ્રશ્ન જે છે તે ચોક્કસથી આવશે જ, કે સર શું એવું થઈ શકે છે કે અમે ધારો કે ઇંગ્લિશ મીડિયમમાં એડમિશન લઈએ અને પછી અમને ના ફાવે તો ગુજરાતી મીડિયમમાં જઈ શકાય? તો આનો જવાબ દોસ્તો હું બસ આટલું જ આપીશ કે આવું આયોજન
હમણાં હમણાં જ 2 દિવસ પહેલા VNSGU એટલે કે વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી એકમાત્ર એમણે જ કર્યું છે. તો જો તમે VNSGUમાં એડમિશન લેવાના છો તો ચોક્કસથી તમે પ્રવેશ લીધા પછી પણ અહીં મીડિયમ જે છે તે મીડિયમને બદલી શકો છો, પરંતુ અન્ય કોઈ પણ યુનિવર્સિટીઝની અંદર હાલ સુધી આવી કોઈ જાહેરાત કરવામાં નથી આવી. જો કે આગળ કરાશે એવું થઈ શકે છે, પરંતુ હાલ પૂરતી આવી કોઈ જાહેરાત કરાઈ નથી. તો VNSGUમાં જો તમે જવાના છો તો ચોક્કસથી તમે અહીંયા ગુજરાતી મીડિયમથી ઇંગ્લિશ મીડિયમમાં એડમિશન લો છો અને ત્યાર પછી તમે મીડિયમ બદલવા માગો છો તો તમે બદલી શકશો, પરંતુ અન્ય કોઈ યુનિવર્સિટીની અંદર હાલ સુધી આ ફોર્મ્યુલા જે છે તે લાગુ કરવામાં નથી આવી. તો દોસ્તો, અહીંયા લગભગ ઇંગ્લિશ મીડિયમ અને ગુજરાતી મીડિયમથી જોડાયેલા તમામે તમામ તથ્યો, કારણો, લાભ અને ગેરલાભ તમામ વસ્તુઓ મેં જણાવી દીધી છે. અને હવે તમે મને નીચે કમેન્ટ બોક્સમાં જણાવો કે તમે કયું મીડિયમ પસંદ કરવાના છો. અને આ વિડીયો જોયા પછી જો તમે તમારો નિર્ણય બદલ્યો છે તો કમેન્ટની આગળ DC ઇંગ્લિશ મીડિયમ કે પછી DC ગુજરાતી મીડિયમ ચોક્કસથી લખજો. બસ તો દોસ્તો, અહીંયા આટલું જ રાખીએ આપણા આજના આ વિડીયોમાં. વિડીયોને કરી દો લાઇક, 550 લાઇક્સનો આપણે મૂકીએ છીએ આની ઉપર ટાર્ગેટ. અને સાથે સાથે આ વિડીયો જે છે તે વિડીયો તમારા અન્ય તમામે તમામ મિત્રો જોડે શેર કરજો, જેથી કરીને તમે પણ એક યોગ્ય નિર્ણય લઈ શકો અને એ તમામ લોકો પણ એક યોગ્ય નિર્ણય અહીંયા ચોક્કસથી લઈ શકે. બસ તો દોસ્તો, અહીંયા મળીએ જલ્દી જ એક નવા વિડીયોમાં આવી જ કેટલીક મહત્વપૂર્ણ માહિતીની સાથે. ત્યાર સુધી થેન્ક યુ સો મચ. જય હિન્દ, વંદે માતરમ.